তাজমহল কেস স্টাডি બરાબર 18.3 તામાં તાજમહેલ તાજમહેલ વિશેની વાત છે. તેના જે પથ્થર છે સફેદ આરસ એ હવે ઝાંખા થઈ રહ્યા છે. તો છેલ્લા બે દાયકાથી ભારતમાં પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ એવો ખૂબ પ્રખ્યાત આગ્રામાં આવેલો તાજમહલ ચિંતાનો વિષય બન્યો છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે હવામાં રહેલા પ્રદૂષકો તેના સફેદ આરસની ચમક ઝાંખી કરી રહ્યા છે. તો તાજમહલ આરસનો બનેલો છે, માર્બલનો, તો એની ઝાંખો થઈ રહ્યો છે. એટલે કે પ્રદૂષિત હવાથી ખાલી સજીવો જ પ્રભાવિત થાય છે એવું નથી, પરંતુ નિજી વસ્તુઓ જેવી કે ઇમારતો, સ્મારકો અને પ્રતિમાઓને પણ અસર થાય છે. બરાબર છે. તો ઇમારતોને નુકસાન થાય, સ્મારકોને, પ્રતિમાઓને હવાના પ્રદૂષણના લીધે અસર થાય છે. આગ્રા અને તેની આસપાસ આવેલા ઉદ્યોગો જેવા કે રબર પ્રોસેસિંગ, વાહન ઉદ્યોગ, રસાયણો અને ખાસ કરીને મથુરા ઓઇલ રિફાઇનરી સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. તો આ બધા ઉદ્યોગોના લીધે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, જે હવાને પ્રદૂષિત કરે છે અને પ્રદૂષિત હવા નુકસાન કરે છે. વાતાવરણમાં રહેલી પાણીની વરાળ સાથે આ વાયુઓ પ્રક્રિયા કરીને સલ્ફ્યુરિક એસિડ તથા નાઇટ્રિક એસિડ બનાવે છે. તો જે સલ્ફર ડાયોક્સાઇડ છે SO2, તે H2O સાથે પ્રક્રિયા કરીને સલ્ફ્યુરિક એસિડ H2SO4 બનાવે છે. અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે NO2, તે પાણી H2O જોડે પ્રક્રિયા કરીને HNO3 નાઇટ્રિક એસિડ બનાવે છે. બરાબર છે. આ એસિડ વરસાદ સાથે નીચે પડીને વરસાદને એસિડિક બનાવે છે. તો વરસાદ છે એમાં ભળી જાય છે એસિડ પાણીમાં, બરાબર છે, અને વરસાદ રૂપે આવે છે, તેને એસિડ વર્ષા કહે છે. હવે એસિડ વર્ષાના લીધે સ્મારકનો આરસ ખવાઈ જાય છે. તો આ જે એસિડ પડે છે એનાથી સ્મારક, ઇમારતો બધાને નુકસાન થાય છે. બરાબર છે. જીવોને નુકસાન થાય છે, વનસ્પતિઓને નુકસાન થાય છે. આ ઘટનાને આરસનું કેન્સર કહે છે. તો આરસને નુકસાન થાય છે એટલે એને આરસનું કેન્સર, માર્બલ કેન્સર કહે છે. નિલંબિત કણો જેવા કે મથુરા ઓઇલ રિફાઇનરી દ્વારા ઉત્સર્જિત થયેલા સુષ્મા કણો એ આરસને પીડો પાડવામાં ફાળો આપ્યો છે. તો જે ઓઇલ રિફાઇનરી છે જ્યાં પેટ્રોલ શુદ્ધ થાય છે, તેમાંથી જે સુષ્મા કણો ઉત્સર્જિત થાય છે એ આરસને પીડો પાડે છે. બરાબર. તાજને બચાવવાના બહુવિધ પગલાં સુપ્રીમ કોર્ટે લીધા છે. તો આપણા દેશની સુપ્રીમ કોર્ટે, ઉચ્ચતમ કોર્ટ, એણે તાજમહેલને બચાવવા માટે, બરાબર, એની સુંદરતા જળવાઈ રહે, સફેદ રહે એ માટે પગલાં લીધા છે. તેમણે ઉદ્યોગોમાં સ્વચ્છ બળતણ જેવા કે CNG, તો CNG એ સ્વચ્છ બળતણ છે. બરાબર છે. તો ફોટો આપ્યો છે તાજમહેલનો, તખો આરસનો બનેલો છે, સફેદ પથ્થરનો, બરાબર, તે હોય ઝાંખો પડી રહ્યો છે હવાના પ્રદૂષણના લીધે. તો CNG છે, તો CNG એ ઓછું પ્રદૂષણ કરે છે. બરાબર છે. બાકી પેટ્રોલ છે, લાકડા, છાણા, એના પ્રમાણમાં ઘણું ઓછું પ્રદૂષણ કરે છે. તો કોમ્પ્રેસ નેચરલ ગેસ, દબાણયુક્ત કુદરતી વાયુ અને LPG લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે. વધુમાં વાહન વ્યવહારમાં સીસા રહિત પેટ્રોલ વાપરવાની સલાહ આપવામાં આવી છે. સીસું એટલે કે લેડ, તો એ પ્રદૂષણ ફેલાવે છે. તો પેટ્રોલમાં સીસું ના હોય અને પેટ્રોલ શુદ્ધ હોય વાપરવાની સલાહ આપી છે. તમારા વડીલો સાથે ચર્ચા કરીને જાણો કે 20-30 વર્ષ પહેલાં તાજની હાલત વિશે તેમનું શું કહેવું. તો 20-30 વર્ષ પહેલાં તાજ અત્યારે કરતાં વધારે ચમકતો હતો, અત્યારે થોડો ઝાંખો પડી ગયો છે. એના પછીનું છે 18.4 ગ્રીન હાઉસ અસર. બરાબર છે. તો ગ્રીન હાઉસ અસર, તો ગ્રીન હાઉસ અસર કોને કહેવાય છે? તો પૃથ્વી છે, પૃથ્વીની આજુબાજુ હવાનું વાતાવરણ છે. હવે જો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય તો શું થાય? જે સૂર્યમાંથી જે કિરણો આવે છે તે પૃથ્વીની સપાટી પરથી પાછા ફેંકાય, તેમાંથી અમુક અંશ આ કાર્બન ડાયોક્સાઇડના આવરણને લીધે પાછો ફેંકાય પૃથ્વી પર. બરાબર છે. બાકીનો બહાર જશે પાછો. તો જે સૂર્યપ્રકાશ છે એનો વધારાનો જ પૃથ્વી પરથી પરાવર્તિત થઈને બહાર જવાની જગ્યાએ પૃથ્વી પર પાછો ફેંકાય, એને લીધે શું થાય? પૃથ્વીનું તાપમાન વધતું જાય. બરાબર છે. તો આ જે અસર છે પાછો ફેંકાય એને ગ્રીન હાઉસ અસર કહે છે. તો આપણે જે અમુક ખેતરો જોયા છે તેની ઉપર ગ્રીન કલરનું કપડું બાંધીને આખું ડોમ બનાવ્યું છે. બરાબર. ધારો કે આ ખેતર છે, તેની ઉપર આખું ડોમ બનાવ્યું છે ગ્રીન કપડાનું, આખું હાઉસ જેવું બનાવ્યું છે, અને ગ્રીન હાઉસ ડોમ કહેવાય છે. એમાં શું થાય છે? તો સૂર્યના કિરણો અંદર જશે પણ બહાર નહીં જાય.
અને પાછા ફેંકાશે. તો આજે આ રીતે આખું અંદરને અંદર રહે તો એને કહેવાય ને ગ્રીન હાઉસ અસર કહે છે, બરાબર છે. તો કાર્બન ડાયોક્સાઇડને વધવાના પ્રમાણ લીધે પૃથ્વીનું તાપમાન પણ વધશે ગ્રીન હાઉસ અસરને લીધે, બરાબર છે. તો કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી વધે છે? પ્રદૂષણના લીધે, ધુમાડા અને એના લીધે, બરાબર છે. આખું ગ્રીન હાઉસ અસર વિશે છે. તમે જાણો છો કે સૂર્યના કિરણો પૃથ્વીની સપાટીને ગરમ કરે છે, બરાબર છે. તો પૃથ્વીને ગરમ રાખવામાં સૂર્યનો ફાળો છે. પૃથ્વી પર આપાત થતા વિકિરણોનો કેટલો હિસ્સો તેના દ્વારા શોષાઈ જાય છે? તો પૃથ્વી પર સૂર્યના કિરણો શોષાઈ જાય છે અને ગરમ થાય છે, જ્યારે કેટલોક અવકાશમાં પાછો પરાવર્તિત થાય છે. તો બાકીનો ભાગ અવકાશમાં પાછો ફેંકાય છે. તો પરાવર્તિત થયેલા વિકિરણોનો કેટલોક ભાગ વાતાવરણ દ્વારા રોકાય છે. તો અહીંયા જો ગયો પણ બાકીનો થોડોક ભાગ પાછો રોકાયો, તો આ રોકાયેલા વિકિરણો ફરીથી પૃથ્વીને ગરમ કરે છે. જતા વખતે ફરીથી પાછા ફેંકાય તો ફરીથી ગરમ કરે છે. જો તમે નર્સરીમાં કે અન્ય કોઈ સ્થળે ગ્રીન હાઉસ જોયું હોય તો યાદ કરો કે તેમાં એવી સંરચના હોય છે કે સૂર્યની ગરમી અંદર આવી શકે પણ બહાર ન જઈ શકે. અંદર ગયેલી ગરમી ગ્રીન હાઉસને ગરમ કરે છે, બરાબર છે. પૃથ્વીના વાતાવરણ દ્વારા વિકિરણોને રોકવાની બાબત પણ કંઈક આના જેવી જ છે. તો પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વધી જાય તો ગ્રીન હાઉસ અસર થાય છે, એટલા માટે તેને ગ્રીન હાઉસ અસર કહે છે. તો આજે અસર રાખી એને ગ્રીન હાઉસ અસર કહે છે. આ પ્રક્રિયા વગર પૃથ્વી પર જીવન શક્ય નહોતું. તો જો આ ગ્રીન હાઉસ અસર ના થતી હોય તો પૃથ્વી ઠંડી રહેત, બરાબર. તો જીવન શક્ય નહોતું, પણ હવે એ જીવનને જોખમમાં મૂકી રહી છે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ બહુ વધી ગયો છે એટલે પૃથ્વીનું તાપમાન પણ વધી રહ્યું છે. તો આ બાબત માટે જવાબદાર વાયુમાં કાર્બન ડાયોક્સાઇડ CO2 સૌથી મુખ્ય છે, બરાબર છે. તમે જાણો છો કે કાર્બન ડાયોક્સાઇડ CO2 એ હવાના ઘટકોમાંનો એક છે. તમે વનસ્પતિમાં પણ કાર્બન ડાયોક્સાઇડની ભૂમિકા જાણો છો. તો વનસ્પતિ શું કરે છે? વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે, અને માણસ ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે, બરાબર છે. વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લે અને ઓક્સિજન મુક્ત કરે. હવે જો હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ખૂબ વધી જાય તો તે પ્રદૂષક તરીકે કાર્ય કરે છે, એટલે એનું પ્રમાણ જળવાઈ રહેવું જોઈએ. તમે પહેલીને તેના પ્રશ્નોનો ઉત્તર શોધવામાં મદદ કરશો. એક બાજુ માનવ પ્રવૃત્તિઓ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ સતત મુક્ત થાય છે, તો કારખાનાઓ લીધે મુક્ત થાય છે, પછી ગાડીઓના લીધે મુક્ત થાય છે, બરાબર છે. તો બીજી બાજુ વન્ય વિસ્તારો ઘટી રહ્યા છે. તો વન્ય વિસ્તારો ઘટે એનો મતલબ શું થયો? કે વન્ય વિસ્તારો જે કાર્બન ડાયોક્સાઇડનો ઓક્સિજનમાં કરતા હતા તે ઓછું થઈ જશે અને કાર્બન ડાયોક્સાઇડ વધતો જશે. તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ માટે વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાપરે છે અને તે રીતે હવામાં CO2નું પ્રમાણ ઘટાડે છે. તો વનસ્પતિ CO2 ઘટાડે છે, પણ આપણે જો વનનો નાશ કરી દઈશું તો એ વનસ્પતિ ઓછી થઈ જશે, જંગલો ઓછા થઈ જશે, વૃક્ષો ઓછા થઈ જશે, તો કાર્બન ડાયોક્સાઇડ વધતો જશે. વન નાબૂદીને લીધે હવામાં CO2નું પ્રમાણ વધે છે, કારણ કે જે વનસ્પતિઓ CO2નો વપરાશ કરે છે તેની સંખ્યા ઘટી રહી છે. જંગલો છે એનો નાશ કરીને અને ખેતી કરવામાં આવે છે, જમીન પર ઉદ્યોગો બનાવવામાં આવે છે, કારખાના બનાવવામાં આવે છે, તેના લીધે કાર્બન ડાયોક્સાઇડ વધી રહ્યો છે. આમ માનવ પ્રવૃત્તિઓ વાતાવરણમાં CO2ના જથ્થાને જમા કરવામાં ફાળો આપે. તો આ માનવની પ્રવૃત્તિઓ છે. આપણે જંગલો નાશ કરીએ છીએ, કારખાનાઓ બનાવીએ છીએ, જમીન પર વૃક્ષો ઉગાડતા નથી, તો માનવોની પ્રવૃત્તિના લીધે જ કાર્બન ડાયોક્સાઇડ વધી રહ્યો છે. કાર્બન ડાયોક્સાઇડ CO2 ગરમીને રોકે છે અને તેને અવકાશમાં જતી રહેવા દેતી નથી. તો કાર્બન ડાયોક્સાઇડ અવકાશમાં નથી જવા દે, એટલે શું થાય છે? પૃથ્વી વધારે ગરમ થઈ રહી છે. ફળ સ્વરૂપે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં ધીમે ધીમે વધારો થાય છે, તેને ગ્લોબલ વોર્મિંગ કહે છે. તો ગ્લોબલ વોર્મિંગની વ્યાખ્યા યાદ રાખવી, પૃથ્વીના સરેરાશ તાપમાનમાં ધીમે ધીમે વધારો થાય એને ગ્લોબલ વોર્મિંગ કહેવાય છે. બીજા વાયુઓ જેવા કે મિથેનનું અણુ સુધાર છે, CH4, નાઇટ્રસ ઓક્સાઇડ અને પાણી વરાળ પણ આ અસરમાં ફાળો આપે છે. કાર્બન ડાયોક્સાઇડ CO2ની જેમ તેમને પણ ગ્રીન હાઉસ વાયુઓ કહે છે. તો જે કાર્બન ડાયોક્સાઇડ જેમ પૃથ્વી પરથી પાછા થતા કિરણોને પાછા ફેંકે છે પૃથ્વી પર, એ જ રીતે બાકીના વાયુ છે મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ અને પાણી વરાળ, તે પણ ગ્રીન હાઉસ અસર આપે છે. તો કાર્બન ડાયોક્સાઇડ સિવાય બીજા પણ વાયુઓ છે ગ્રીન હાઉસ વાયુઓ, જે છે મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ અને પાણીની વરાળ, તો આને ગ્રીન હાઉસ વાયુઓ કહે છે. ગ્લોબલ વોર્મિંગ એક ગંભીર ખતરો. તો ગ્લોબલ વોર્મિંગને લીધે દરિયાની સપાટીમાં નાટકીય દબે વધારો જોવા મળી શકે તેમ છે. ધ્રુવ પ્રદેશોનો બરફ પીગળે ગ્લોબલ વોર્મિંગના લીધે
એટલે દરિયામાં પાણી વધારે ઉમેરાય અને દરિયાની સપાટી ઊંચી આવે છે. તો ઘણા બધા પ્રદેશોના કિનારાના વિસ્તારો અગાઉથી જ પૂરગ્રસ્ત છે. બરાબર, તો દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં પૂર આવી શકે છે, કારણ કે પાણી વધી રહે છે. ગ્લોબલ વોર્મિંગને લીધે વરસાદ પડવાની પદ્ધતિમાં, ખેતીમાં, જંગલો, વનસ્પતિ અને પ્રાણીઓમાં વિશાળ શ્રેણીમાં અસરો ઊભી થઈ શકે છે. તો ખેતી, જંગલો, વનસ્પતિ, તેમાં ગ્લોબલ વોર્મિંગની અસર થાય છે. ગ્લોબલ વોર્મિંગથી ખતરો હોય તેવા લોકો રહેણાંકવાળા વિસ્તારોમાં એશિયા મુખ્ય છે. તો એશિયામાં ગ્લોબલ વોર્મિંગથી વધારે ખતરો છે. તો તાજેતરના આબોહવા પરિવર્તનના અહેવાલ મુજબ આપણને ગ્રીન હાઉસ વાયુઓના આ વર્તમાન સ્તરને જાળવી રાખવા ખૂબ ઓછો સમય આપેલો છે. તો આપણે નજીકના ભવિષ્યમાં ગ્લોબલ વોર્મિંગ ખૂબ ધ્યાન આપવાની જરૂર છે, કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વધી રહ્યો છે, પ્રદૂષણ વધી રહ્યું છે, નહીંતર આ સદીના અંત સુધીમાં તાપમાન સરેરાશ 2 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી જશે. સદીના અંત એટલે કે 2100 સાલ પછી 2 ડિગ્રી જેટલું વધી જાય, એટલે બહુ વધારે કહેવાય. એના લીધે જમીન છે અત્યારે જે એ જગ્યાએ પાણી થઈ જશે, તો ઘણી બધી જમીન ઓછી થઈ જશે. બરાબર, જે ખરેખર ભયજનક સ્તર માનવામાં આવે છે. વિશ્વભરની સરકાર માટે ગ્લોબલ વોર્મિંગ એ ચિંતાનો વિષય છે. બરાબર છે, ઘણા બધા દેશોએ ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટાડવાના કરાર કર્યા છે. એટલે ગ્રીન હાઉસ વાયુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છે, નાઇટ્રસ ઓક્સાઇડ, મિથેન, એ બધા ઓછામાં ઓછા ઉત્સર્જિત થાય એ માટેના કરાર કર્યા છે. ધ ક્યોટો પ્રોટોકોલ એ આવો જ એક કરાર છે. હવે બુઝોએ જાણીને ખૂબ આશ્ચર્યમાં છે કે પૃથ્વીના તાપમાનમાં ફક્ત 0.5 ડિગ્રી સેલ્સિયસ જેટલો નાનો ફેરફાર પણ આટલી ગંભીર અસર ઉત્પન્ન કરી શકે છે. તો પૃથ્વીમાં 0.5 ડિગ્રી સેલ્સિયસનો ફેરફાર થાય નાનો, તો પણ બહુ બધા વાતાવરણમાં પરિવર્તન આવી શકે છે. વરસાદની અનિયમિતતા થઈ શકે છે. બરાબર છે, એસિડ વર્ષા થઈ શકે છે. પછી માણસો, સૃષ્ટિ, જે જીવો છે, વન્ય જીવો છે, દરિયાઈ જીવો છે, એના પર પણ અસર કરી શકે છે. બરાબર છે, પહેલી તેને જણાવે છે, તેણે હમણાં જ સમાચારપત્રમાં આપ્યું હતું કે હિમાચલમાં આવેલી ગંગોત્રીની હિમશીલા પણ ગ્લોબલ વોર્મિંગને કારણે પીડી રહી છે. તો હિમાલયમાં બરફ છે. બરાબર છે, શિયાળામાં બરફ જામે છે અને ઉનાળામાં પીગળે છે. બરાબર છે, પણ હવે શું થઈ રહ્યું છે કે એમાં જ ગંગોત્રીની હિમશીલા છે એ પણ પીગળી રહી છે. તો એના લીધે હિમાલયનું પાણી સમુદ્રમાં જશે ને ઊંચી સપાટી આવશે. બરાબર છે, અને પછી આપણે 18.5 શું થઈ શકે, હવાનું પ્રદૂષણ ઘટાડવા એના પર અભ્યાસ કરીશું.